નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શુભમ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું બ્રિજેશ ભદ્રકી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5ની અંદર ગણિતમાં પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણ વિશે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ભાગ એટલે શું તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ. ભાગ એટલે કે તમારી પાસે કોઈ પણ વસ્તુ છે, વસ્તુ એટલે કે તમારી પાસે કોઈ પણ 3 પેન્સિલ છે. હવે તો કે તમારી પાસે 3 પેન્સિલ છે, એના તમારે 2 ભાગ કરવાના કીએ તો કે દોઢ દોઢ પેન્સિલ તમારે ભાગમાં વહેંચવામાં આવે. એ જ રીતના આપણે અહીં એક્ઝામ્પલ જોઈ, અહીં તમને ચોકલેટનું એક એક્ઝામ્પલ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, ચોકલેટનું એક્ઝામ્પલ આપેલું છે, એમાં તમને એક ચોકલેટ આપેલી છે અને એક ચોકલેટના 12 નાના નાના ટુકડા કરેલા છે. એમાંથી તમને કીધું છે કે મંજુ પાસે એક 12 ટુકડાવાળી ચોકલેટ છે. હવે એમાંથી મંજુએ કોને કોને ચોકલેટ આપી એ અહીંયા લખેલું છે કે મંજુએ મીતા, કોણ મીતા, મીતાને ચોથા ભાગની ચોકલેટ આપી, સુધીરને ત્રીજા ભાગની ચોકલેટ આપી અને શીલાને છઠ્ઠા ભાગની ચોકલેટ આપી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તો તમને 12 ટુકડાની એક જ ચોકલેટ આપેલી છે, પણ અહીં તમને 3 ભાગમાં ચોકલેટ મંજુએ વહેંચેલી છે. પણ એમાંથી ભાગમાં તમારે શોધવાનું છે કે આ 3 ભાગમાં ચોકલેટ વેચા જાય પછી મંજુ પાસે કેટલોમાં ભાગ આવશે એ તમારે શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે મીતાનો ભાગ શોધીએ. મીતાનો ભાગ સૌપ્રથમ શોધવા માટે 1ના છેદમાં કેટલામો ભાગ કીધો છે? 4થો ભાગ. એટલે 1ના છેદમાં કેટલા લખવાના? 4. 1ના છેદમાં કેટલા લખવાના? 4. એને ગુણ્યા કેટલા આવશે? એમાં શું કરવાનો? ગુણાકાર. ગુણાકાર કરો તો જ તમને મીતાનો ભાગ મળશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? 1ના છેદમાં 4 ગુણ્યા ચોકલેટનો ટુકડા કેટલા છે? 1 ચોકલેટ બરાબર કેટલા ટુકડા? તો કે 12. 1ના છેદમાં 4 ગુણ્યા કેટલા લખવાના? 12. હવે તો કે હવે શું કરશે? તો કે 4 અને 12 ના છેદ ઉડે, 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો કે 4 3 12. તો અહીં તમને ખબર પડી જાય કે મીતાને ચોકલેટનો કેટલામો ભાગ મળે. ત્રીજો અહીં લખવાનું, મીતાને ચોકલેટનો ત્રીજો ભાગ મળે. તો અહીં 12 ટુકડા ચોકલેટના છે, તો આ 3 ટુકડા ચોકલેટના છે. આ કોનાથી? તો કે મીતાના. કોના? મીતાના. ત્રીજો ભાગ ચોકલેટનો કોને મળ્યો? મીતાનો. એ જ રીતના આપણે સુધીરનો શોધીએ. ચાલો સુધીરનો કેટલામો ભાગ કીધો? 1ના છેદમાં 3. તો અહીં ત્રીજો ભાગ કીધો તો શું લખશે? 1ના છેદમાં 3 ગુણ્યા કેટલા આવશે? વિદ્યાર્થી મિત્રો બધામાં ગુણાકાર કેટલા આવશે? 12. તમને આખી જે વસ્તુ તમને ભાગમાં આખી આપેલી હોય એટલા ગુણ્યા તમારે કરવાના રહેશે. 1ના છેદમાં 3 ગુણ્યા 12. તો 3ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો કે 3 4 12. 3 4 12. તો અહીં સુધીરને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો લખવાનો. સુધીરને ન લખો તો પણ ચાલે, ડાયરેક્ટ તમને સમજાઈ જતું હોય કે ચોથો ભાગ કોને મળ્યો? સુધીરને. તો પણ લખવાની જરૂર છે નહીં, અહીં લખવાનું સુધીરને ચોકલેટનો ચોથો ભાગ મળ્યો. તો અહીં 3 ભાગ કોને મળ્યા હતા? મીતાને. અને સુધીરને કેટલા ભાગ મળ્યા? 4. તો અહીં લખો 1 2 3 ને 4. આ કેના ભાગ મળ્યા? સુધીરના. કેના ભાગ મળ્યા? સુધીરના. હવે આગળ જોઈએ, શીલાને કેટલામો ભાગ કીધો? 6ઠો ભાગ. શીલાને 6ઠો ભાગ કીધો તો શું આવશે? 1ના છેદમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 6. 1ના છેદમાં કેટલા આવશે? 6. એને ગુણ્યા કેટલા આવશે? 12. શું કામ 12 એવા? કારણ કે ચોકલેટનો એક ટુકડો કેવડો છે? એક ચોકલેટ બરાબર 12 ટુકડા. તો 1ના છેદમાં 6 ગુણ્યા કેટલા આવશે? 12. હવે તો કે 6ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો કે 6 2 12. 6 2 12. તો અહીં તમે લખી શકો છો કે શીલાને ચોકલેટનો બીજો ભાગ મળ્યો. શીલાને કેટલામો ભાગ મળ્યો? બીજો. આ 2 ભાગ કોને મળ્યા? શીલાને. અને બાકી કેટલા ભાગ વધ્યા? તો કે 3 ને 4 7 ને 2 9. 9 ભાગની ચોકલેટ થઈ ગઈ. તો જોઈએ 3 ભાગ કોને મળ્યા? મીતાને. 3 ભાગ મીતાને મળ્યા. 4 ભાગ કોને મળ્યા? સુધીરને. તો જોઈએ આ 1 2 3 અને 4, આ 4 ભાગ કોને મળ્યા? સુધીરને. અને શીલાને કેટલામો ભાગ મળ્યો? બીજો. તો પાછળ બાકી કેટલા ભાગ રહ્યા? તો કે 1 2 અને 3. આ 3 ભાગ કોને મળ્યા? તો કે આ 3 ભાગ કોના હતા? મંજુના. અહીં લખવાનું કે મંજુને ચોકલેટનો ત્રીજો ભાગ મળે. આવી જ રીતના આપણે આ ચેપ્ટરમાં આવા જ દાખલા શીખવાના છે, ભાગ અને પૂર્ણના. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આઈડિયલ બુકમાં આપણે જોઈએ
સૌપ્રથમ પહેલો પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલા લંબચોરસમાં જુદા જુદા રંગના પટ્ટાઓ તેના નામ વડે દર્શાવેલા છે, આ દરેક રંગનો પટ્ટો કેટલામો ભાગ રોકે છે તે ખાલી જગ્યામાં લખો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને અલગ અલગ લંબચોરસ આપેલા છે. લંબચોરસમાં તો કે લાલ રંગ, લીલો રંગ, પીળો રંગ, સફેદ રંગ, આવા જુદા જુદા રંગના તમને પટ્ટાઓ આપેલા છે. આ પટ્ટામાં તમને માત્ર એટલું દર્શાવેલું છે કે કેટલામો ભાગ તેની જગ્યા રોકે છે એ તમારે સમજવાનું છે. ટોટલ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કેટલામાં ભાગ રોકે છે. ટોટલ પહેલા તમને શું યાદ હોવું જોઈએ કે ભાગ કે લંબચોરસમાં કુલ કેટલા ભાગ આપેલા છે, તો ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ પહેલું બોક્સ શું કહે છે કે લાલ અને પીળો, અહીં લંબચોરસ આપેલું છે પણ એમાં કયા કયા રંગ આપેલા છે, તો કે લાલ અને પીળો. પહેલી રકમ વાંચે કે લાલ રંગનો પટ્ટો ખાલી જગ્યા ભાગનો છે. કયો રંગ તમને કીધું એ ખાસ જોવાનું છે, તો કે લાલ રંગનો પટ્ટો ખાલી જગ્યા ભાગનો છે. તો અહીં તમારે જોવાનું કે લંબચોરસમાં ટોટલ ભાગ કેટલા આપેલા છે, બે, અને લાલ રંગનો ભાગ ક્યાં આપેલો છે, ઉપર. તો લાલ રંગનો ભાગ કેટલા આવશે અને ટોટલ ભાગ કેટલા છે, બે, એટલે લાલ અને રંગ, લાલ રંગ અને પીળો રંગ. તો અહીં તમારા જવાબમાં શું આવશે, એકના છેદમાં બે. એકના છેદમાં બે શું કામ આવ્યું, કારણ કે લંબચોરસનો ભાગ કુલ કેટલામો છે, તો કે બીજો. એટલે લંબચોરસના કુલ ભાગ બે છે, એમાં લાલ રંગ કેટલામો ભાગ છે, તો કે એક. એટલે લાલ રંગ ઉપર એક જ ભાગ. એની જગ્યાએ તમને એમ પૂછ્યું હોત તો કે બીજો પ્રશ્ન એમ કીધું કે પીળા રંગનો પટ્ટો ખાલી જગ્યા ભાગનો છે, એમાં પણ શું જવાબ આવશે, એમાં પણ તમારે આમાં આવશે એકના છેદમાં બે. પણ શું કામ એકના છેદમાં બે આવે, કારણ કે તેમાં પીળા રંગનો ભાગનો, પીળા રંગના ભાગનો પટ્ટો પણ કેટલાનો છે, એક. પીળા રંગનો ભાગ જ કેટલામો છે, એક. આની જગ્યાએ તમને એમ કીધું હોત તો કે લંબચોરસમાં બે ભાગ આપેલા છે, બે ભાગ લાલ રંગના હોય તો કે બેના છેદમાં કેટલા આવત, બે. એનો જવાબ કેટલો આવત, એક. કેટલો આવત, એક. શું કામ, કારણ કે આખા બોક્સ કેવું છે, પીળા રંગનું, સ્વાભાવિક છે ને, એક બોક્સ પીળા રંગનું હોય તો એનો જવાબ કેટલો આવે, એક. ચાલો હવે નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ. બીજા તમને લંબચોરસ આપેલું છે, એમાં તમને કીધું છે કે એક ભાગમાં લાલ કલર છે, બીજા ભાગમાં પીળો રંગ છે, ત્રીજા ભાગ, જો ત્રીજો ભાગ છે વાદળી, પણ એ બે ભાગ જેટલો છે. અહીં તમે જોઈ શકો છો, ચોથો ભાગ છે પીળા રંગનો અને પાંચમો ભાગ છે લાલ રંગનો. હવે આમાં શું કરવાનું, આમાં તમને કીધું છે કે લાલ રંગ ખાલી જગ્યા ભાગ રોકે છે. લાલ રંગ ખાલી જગ્યા, ખાલી જગ્યા જેટલી ભાગની જગ્યા રોકે છે. અહીં તમારે જોવાનું લાલ રંગ કેટલી જગ્યાએ આવે છે, તો કે એક અને બે. કેટલી જગ્યાએ, એક અને બે. પણ અહીં ટોટલ ભાગ કેટલા આપેલા છે, ટોટલ અહીં તમને છ ભાગ આપેલા છે. જો ખાસ યાદ રાખજો, આમાં ભૂલ ન કરતા. ટોટલ આના કેટલા ભાગ આપેલા છે, છ. છ ભાગ કઈ રીતના આવ્યા, તો કે આ વાદળી રંગ છે એ બે ભાગમાં વહેંચાયેલો છે, એટલે એક ભાગ થયો. સમજાણું, આ વાદળી રંગ છે કેટલા ભાગમાં વહેંચાયેલો છે, બે ભાગમાં, એટલે એનો કેટલા ભાગ થયા, ટોટલ પાંચ ભાગ હતા, એટલે ટોટલ ભાગ કેટલા થયા, છ. છ ભાગ થયા. એમાંથી તમને પ્રશ્ન પૂછ્યો કે લાલ રંગ ખાલી જગ્યા ભાગ જગ્યા રોકે છે, તો આમાં તમારે શું કરવાનું, લાલ રંગ કેટલા ભાગમાં આપેલો છે, બે. તો અહીં લખવાનું બેના છેદમાં છ. બેના છેદમાં કેટલા આવશે, છ. હવે તો કે બેનાને છેદ, બેનાને છ ના ભાગ ઉડે, તો કે હા, બે ત્રણ છ. છેદમાં કેટલા આવ્યા, ત્રણ. ઉપર કાંઈ ન હોય તો શું મૂકવાનું, એકના છેદમાં ત્રણ. તો અહીં તમે લખી શકો છો કે લાલ રંગ કેટલા ભાગની જગ્યા રોકે, એકના છેદમાં ત્રણ ભાગની જગ્યા રોકે છે. આવા પ્રશ્ન કરો ત્યારે તમારે આવી રીતના છે ડૂટતા હોય તો ઉડાડવાના છે, ન ઉડાડો, બેના છેદમાં છ રાખો તો પણ તમારો આન્સર સાચો પડે છે, ખોટો પડતો નથી. બીજો પ્રશ્ન જોઈએ કે પીળો રંગ ખાલી જગ્યા ભાગ જગ્યા રોકે છે. હવે બોક્સમાં પીળો રંગ કઈ જગ્યાએ આપ્યો છે અને કેટલી જગ્યા રોકે છે આપણે શોધીએ. હવે અહીં પીળો રંગ તમારે જોવાનું એક અને બે. તો જે રીતના લાલ રંગમાં બેના છેદમાં છ આવ્યું, એ જ રીતના પીળા રંગમાં પણ બેના છેદમાં કેટલા આવશે, છ. બેના છેદમાં કેટલા આવશે, છ. તો કે બે ત્રણ છ. તો અહીં લખવાનું એકના છેદમાં ત્રણ. શું આવશે, એકના છેદમાં ત્રણ. પીળા રંગનો ભાગ, પીળા રંગ એકના છેદમાં ત્રણ જેટલી ત્રીજા ભાગની જગ્યા રોકે છે. હવે તો કે ત્રીજો પ્રશ્ન જોઈએ કે વાદળી રંગમાં ખાલી જગ્યા ભાગ જગ્યા રોકે છે. વાદળી રંગ કીધો વિદ્યાર્થી મિત્રો, વાદળી રંગ અહીં તમને બે ભાગમાં આપેલો છે પણ એનો ભાગ તમને દર્શાવેલો નથી. એના ભાગ ઉપરથી તમને આઈડિયા આવી જોઈ, આઈડિયા આવી જવો જોઈએ કે વાદળી રંગ અહીં બે ભાગમાં આપેલો છે. તો અહીં તમે શું લખશો, તો કે બેના છેદમાં છ. શું આવશે, બેના છેદમાં છ. તો કે બે ત્રણ છ. નીચે છેદમાં ત્રણ છે, અંશમાં કાંઈ ન હોય તો શું લખવાનું, હંમેશા એક. તો વાદળી રંગ કેટલા ભાગની જગ્યા રોકે છે, ત્રીજા ભાગની.
કેટલા ભાગની ત્રીજા ભાગની હવે નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ ત્રીજો લંબચોરસનો શું કહે છે ટુકડો કે લાલ રંગ ખાલી જગ્યા ભાગમાં જગ્યા રોકે છે પણ લાલ રંગ ખાલી જગ્યા ભાગમાં જગ્યા રોકે છે પણ અહીં તમને આ એક ટ્વિસ્ટ કરેલો મસ્ત એવો એમ પ્રશ્ન પૂછેલો છે ખાસ ધ્યાન રાખીને વિદ્યાર્થી મિત્રો સમજજો કે તમને અહીં લંબચોરસ એક મસ્ત રીતના આપેલું છે પણ લંબચોરસમાં ટોટલ તમને ભાગ આપેલા છે બે ઈ બે ભાગના લંબચોરસમાં એક નાનું એવું ચોરસ મૂકેલું છે એમાં તમને કીધું છે કે લાલ રંગના ભાગમાં લીલો રંગ મૂકેલો છે અને લીલા રંગના ભાગમાં લાલ રંગ મૂકેલો છે પણ વિદ્યાર્થી મિત્રો આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ટોટલ ભાગ બે જ છે પણ એમાં નાના નાના કટકા લાલ રંગ હવે તમને પરીક્ષામાં પૂછાય તો તમે એમ કરો કે સાહેબ આ ચાર ભાગ થયા ચાર ભાગ કરીને તમે લખો તો પણ તમારું આન્સર સાચું પડે ચાર ભાગ કરો તો બેના છેદમાં ચાર આવે એટલે બે બે ચાર એટલે એકના છેદમાં બે જ તમારો જવાબ આવે પણ આમાં તમારે ડાયરેક્ટ ઇઝીલી કરવું હોય તો આ લાલ રંગનો કટકો અહીંથી કાપીને એ ઉપર બોક્સમાં તમે લગાડી દો તો ઉપરનો આખો પટ્ટો કે ઉપરનો આખો ભાગ કેવા રંગનો થઈ જાય લાલ રંગનો એ જ વસ્તુ ઉપર લીલા રંગનો આટલો ચોરસનો કટકો છે નીચે લઈ લ્યો ઉપર ચોરસ તમને એક સરખું આપેલું છે તો જ તમે એ લાલ રંગનો લીલા રંગમાં ચેન્જ કરી શકો બાકી ચેન્જ થાય નહીં એટલા માટે આ કેટલા ભાગ થયા બે ભાગ તો અહીં તમને કીધું કે લાલ રંગ ખાલી જગ્યા ભાગની જગ્યા રોકે છે તો એમાં તમારો આન્સર આવશે એકના છેદમાં બે ટોટલ ભાગ બે આપેલા હતા અને લાલ રંગ કેટલા ભાગની જગ્યા રોકે છે એક ભાગની એ જ વસ્તુ જોઈએ લીલો રંગ ખાલી જગ્યા ભાગ જગ્યા રોકે છે લીલો રંગ પણ એકના છેદમાં કેટલા ભાગની જગ્યા રોકે છે બે ભાગની જગ્યા રોકે છે હવે ચોથો લંબચોરસ જોઈએ ચોથા લંબચોરસમાં તમને ભાગ કેટલા આપેલા છે કુલ એ ભાગ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચોટ્ટા લંબચોરસમાં તમને કુલ આઠ ભાગો આપેલા છે આઠેય ભાગમાં લાલ રંગ કીધો છે લીલો રંગ કીધો છે સફેદ આવા જુદા જુદા રંગોના ભાગ આપેલા છે તો હવે આમાં તમને પેલો પ્રશ્ન શું કીધું કે લાલ રંગ ખાલી જગ્યા ભાગ જગ્યા રોકે છે આમાં તમારે લાલ રંગ ગોતવાનો છે કે લાલ રંગ કેટલા ભાગની જગ્યા રોકે છે એ જોવાનું છે લાલ રંગ ખાલી જગ્યા ભાગ જગ્યા રોકે છે તો લાલ રંગ એક અને બે તો અહીં આવશે બેના છેદમાં આઠ છેદમાં આઠ શું કામ આવે છે તો કે છેદમાં આઠ કુલ ભાગ આપેલા છે એટલે છેદમાં કેટલા આવે છે આઠ અને અંશમાં બે કેવી રીતના આવે છે તો કે અંશમાં બે એટલા માટે આવે છે કે લાલ રંગનો ભાગ છે કેટલા ભાગ જગ્યા રોકે છે તો કે બે ભાગની જગ્યા કયો રંગ રોકે છે તો કે લાલ રંગ હવે બીજો પ્રશ્ન જોઈએ કે લીલો રંગ ખાલી જગ્યા ભાગ જગ્યા રોકે છે હવે લીલો રંગ ખાલી જગ્યા ભાગ જગ્યા રોકે છે અહીં લીલો રંગ કેટલા ભાગ આપેલા છે એક અને બે લીલો રંગ પણ બેના છેદમાં આઠ ભાગની જગ્યા રોકે છે તો ત્યાં પણ તમે લખી શકો છો કે બેના છેદમાં આઠ અને ત્રીજો પ્રશ્ન કીધો કે પીળો રંગ ખાલી જગ્યા ભાગ જગ્યા રોકે છે તો અહીં તમારે કોષ્ટકમાં જોવાનું કે પીળો રંગ આપેલો છે લંબચોરસમાં એ કેટલા ભાગની જગ્યા રોકે છે તો કે એક અને બે અને ત્રણ પીળો રંગ છે એ ત્રીજા ભાગની જગ્યા રોકે છે તો એમાં તમારે આવશે ત્રણના છેદમાં આઠ અંશમાં વિદ્યાર્થી મિત્રો ત્રણ આવ્યા તો તમારે સમજી જવાનું કે પીળો રંગ ત્રીજા ભાગની જગ્યા રોકે છે એ જ રીતના ચોથો પ્રશ્ન તમને કીધું કે સફેદ રંગ ખાલી જગ્યા ભાગ જગ્યા રોકે છે તો સફેદ રંગ અહીં તમને એક જ ભાગમાં આપેલો છે તો અહીં તમારે લખવાનું કે એકના છેદમાં આઠ ભાગ સફેદ રંગ જગ્યા રોકે છે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે શું કહે છે કે આપણા રાષ્ટ્ર ધ્વજમાં દરેક રંગનો પટ્ટો કુલ ભાગનો ખાલી જગ્યા ભાગ જેટલો છે કે આપણો રાષ્ટ્ર ધ્વજ છે આપણો રાષ્ટ્ર ધ્વજ તો વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ જોયો જ હશે ને કે આપણો રાષ્ટ્ર ધ્વજ કુલ કેટલા ભાગનો છે તો કે ત્રીજા ભાગનો કેટલા ભાગનો ત્રીજા ભાગનો અહીં તમારે લખવાનું કે આપણો રાષ્ટ્ર ધ્વજ ત્રીજા ભાગનો છે એટલે તો કે રાષ્ટ્ર આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયો રંગ છે તો કે કેસરી કયો રંગ છે કેસરી અને વચ્ચેના ભાગમાં કયો રંગ છે તો કે સફેદ અને ત્રીજા ભાગમાં કયો રંગ છે અને લીલો અને જ્યારે વચ્ચે 24 આકારનું શું હોય છે અશોક ચક્ર 24 આકારનું શું હોય છે અશોક ચક્ર આવી રીતના આપણો રાષ્ટ્રધ્વજ આખો તૈયાર થયો છે અશોક ચક્રમાં કયો રંગનો વપરાશ થયો છે એમ પૂછવામાં આવે તમને પરીક્ષામાં તો કે બ્લુ કયો બ્લુ અને રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના ભાગનો રંગ દર્શાવો એમ કે તો શું આવશે કેસરી સફેદ અને લીલો આપણા રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો છે ખાસ યાદ રાખવાના છે રેડી અહીંયા તમને કીધું હતું કે આપણા રાષ્ટ્રધ્વજનો કુલ કેટલામો ભાગ છે રાષ્ટ્રધ્વજમાં કુલ કેટલા ભાગ છે આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા ભાગ છે ત્રણ ભાગ તો શું આવશે ત્રીજા ભાગનો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ કે તમારી ગણિત ક્લબ માટેનો એક ધ્વજ સૂચના પ્રમાણે બનાવો હવે અહીં તમને પ્રશ્નમાં એમ પૂછ્યું છે કે અહીં તમને આપણે
ક્લબ ગણિત ક્લબ માટે એક ધ્વજ સૂચના પ્રમાણે બનાવો. ધ્વજ એટલે કે આખું પહેલા મોટું એક બોક્સ લઈ લેવાનું. ઈ બોક્સમાં તમને કીધું છે કે ટોટલ તમને ચાર પ્રશ્ન પૂછેલા છે. ચાર પ્રશ્નમાં તમને એમ કીધું છે કે ધ્વજનો એકના છેદમાં પાંચમો ભાગ લાલ, એકના છેદમાં પાંચ એટલે એક ભાગ કેવો છે લાલ. આવી રીતના તમને ત્રણ પ્રશ્ન પૂછ્યા, ત્રણે ત્રણ ભાગમાં કીધું છે. પણ આમાં છેલ્લે એમ થાય છે કે સૌથી ઉપર, સૌથી ઉપર એટલે કે ઉપરનો એ પહેલો ભાગ એટલે એ સૌથી ઉપર જ કહેવાય. પછી કીધું ધ્વજનો એકના છેદમાં પાંચમો ભાગ કયો, સફેદ. ઈ ક્યાં, તો કે વચ્ચે, એટલે વચ્ચોવચ લખવાનું. પછી કીધું કે ધ્વજનો એકના છેદમાં પાંચમો ભાગ લીલો, સૌથી નીચે. ધ્વજનો એકના છેદમાં પાંચમો ભાગ લીલો એ ક્યાં આવશે, સૌથી નીચે. સૌપ્રથમ રકમ વાંચી લેવાનું. અને ધ્વજનો બેના છેદમાં પાંચમો ભાગ છે પીળા રંગનો, પરંતુ વચ્ચેના પટ્ટાની બંને તરફ સરખા ભાગે. હવે તો કે બેના છેદમાં પાંચ એટલે ટોટલ કેટલા ભાગ થઈ ગયા, એક બે ત્રણ, અને આ બે ભાગ છે એટલે ટોટલ કેટલા ભાગ થયા, પાંચ. આવી રીતના પાંચ ભાગનો અહીં ધ્વજ તમને આપેલો છે. સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ કે ધ્વજનો એકના છેદમાં પાંચ ભાગ લાલ રંગ, સૌથી ઉપર. તો સૌથી ઉપર એટલે આ ભાગ થયો, આ ભાગ કેવો છે લાલ રંગનો તમને કીધો. કેવા રંગનો, લાલ રંગનો. પણ એ ક્યાં, તો કે સૌથી ઉપર. સૌથી ઉપર કયો રંગ, લાલ રંગ. બીજો પ્રશ્ન જોઈએ કે ધ્વજનો એકના છેદમાં પાંચમો ભાગ એટલે એક ભાગ છે એ કેવા રંગનો, સફેદ. એ ક્યાં લખવાનો, વચ્ચે. તો આ પાંચ ભાગમાંથી વચ્ચેનો ભાગ એટલે આ થયો. અહીંયા શું લખવાનું, સફેદ. શું લખવાનું, સફેદ. ધ્વજનો એકના છેદમાં પાંચમો ભાગ લીલો, સૌથી નીચે. સૌથી નીચે એટલે કે સાવ નીચે આવી જાય. એ કયો ભાગ, લીલો. તો આ છેલ્લો ભાગ એટલે આ સૌથી નીચે આ થયો લાસ્ટનો. અહીંયા લખવાનું લીલો. અને છેલ્લો પ્રશ્ન કીધું ત્રણ ભાગ આવી ગયા. હવે તમને કીધું ચોથો પ્રશ્ન કે ધ્વજનો બેના છેદમાં પાંચમો ભાગ એટલે કે બે ભાગમાં પીળો, પરંતુ વચ્ચેના પટ્ટાની બંને તરફ આવવો જોઈએ. હવે આ બે વચ્ચેના વચ્ચેના પટ્ટા કહેવાય, વચ્ચેનો પટ્ટો એટલે કયો, સફેદ. એ બેની વચ્ચે કેવો રંગ આવવો જોઈએ, પીળો. કેવો રંગ આવવો જોઈએ, પીળો. આ રીતના તમારું આખું પાંચે પાંચ ધ્વજનું સૂચના પ્રમાણે આપણે ચારે ચાર પ્રશ્ન મુજબ કોષ્ટક તૈયાર થઈ ગયું. આવી જ રીતના અન્ય રીતના તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો આ રીતના તમારે કરવાનું છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર ચાર શું કહે છે કે કઈ આકૃતિમાં રેખાંકિત ભાગ એકના છેદમાં ત્રણ ભાગ દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, રેખાંકિત ભાગ એટલે કે શું, કે તમને ભાગ આપેલા છે એ ભાગમાં રંગ પૂરેલો છે, પણ તમને એમ કીધું છે કે એક તૃતીયાંશ એટલે એકના છેદમાં ત્રણ ભાગ દર્શાવે છે. એટલે કે ટોટલ તમને ત્રણ ભાગ આપેલા છે ને એક ભાગ રંગેલો નથી એમ તમને કહેવા માંગે છે. તો અહીં તમને આ કેટલા ભાગ આપેલા છે, તો કે બે. આ કેટલા ભાગ આપેલા છે, બે. પણ આ આવશે નહીં, આ શું થશે, એકના છેદમાં બે. તો આ આવશે નહીં. આમાં તમને કીધું છે બીજી આકૃતિમાં ટોટલ ભાગ કેટલા આપેલા છે, એક બે ત્રણ ને ચાર. ટોટલ ભાગ કેટલા આપેલા છે, ચાર. તો આ શું થયું, એકના છેદમાં ચાર. આ આવશે નહીં. આકૃતિ નંબર સીમાં તમને કીધું છે કે એક ભાગ રંગેલો અને ત્રણ ભાગ છે. તો આ આકૃતિ જોઈએ, આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને ત્રીજો ભાગ રંગેલો છે. તો એકના છેદમાં ત્રણ તમારે જવાબમાં આવશે, સી. એટલે કે એક તૃતીયાંશ ભાગ તમને કીધું છે કે રેખાંકિત ભાગ દર્શાવે છે. તો આકૃતિ કઈ આવશે, સી. અને એ જ રીતના ડીમાં કીધું છે તમને કે ઉપરનો જેટલો ભાગ છે એ રેખાંકિત છે. તો ડી ઓપ્શન આવશે નહીં. ચાલો હવે નેક્સ્ટ આગળનો પ્રશ્ન તમને કીધું પાંચમો કે નીચે આપેલા આકારોમાં છાયાંકિત ભાગો પરથી અપૂર્ણાંક જણાવો. હવે કે છાયાંકિત ભાગો એટલે કે તમને અહીં આ ટોટલ ભાગ આપેલા છે એમાં છાયાંકિત એટલે કે તમને હાઇલાઇટ કરેલો ભાગ હોય એટલા તમારે આકારો તમને અહીં આપેલા છે એમાંથી તમારે અહીં દર્શાવવાનું છે કે ટોટલ ભાગ કેટલા છે અને એ ભાગ તમારે લખવાના છે. તો સૌપ્રથમ પહેલા આપણે ટોટલ ભાગ ગણવા જોશે. તો કે એક બે ત્રણ, આ ત્રણ ભાગ કેવા છે, તો કે ત્રણ ભાગ છાયાંકિત છે. અને ટોટલ ભાગ કેટલા, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો તમારે જવાબમાં શું આવશે, ત્રણના છેદમાં આઠ. ત્રણના છેદમાં આઠ શું કામ આવ્યું, તો કે ત્રણ ભાગ છાયાંકિત છે અને ટોટલ ભાગ કેટલા છે, આઠ. હવે બી આકૃતિ જોઈએ. બી આકૃતિમાં પહેલા આપણે ટોટલ ભાગ જોઈ લઈએ, એક બે ત્રણ અને ચાર. ટોટલ ભાગ કેટલા આપેલા છે, ચાર. પણ છાયાંકિત ભાગ કેટલા છે, બે. અહીં તમે બેના છેદમાં ચાર છે તો બે બે ચાર બરાબર એકના છેદમાં બે પણ લખી શકો, અને બેના છેદમાં ચાર લખેલા હોય તો પણ ચાલે. અને આકૃતિ સી, એમાં તમને ટોટલ ભાગ કેટલા આપેલા છે, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. ટોટલ ભાગ તમને નવ આપેલા છે અને છાયાંકિત ભાગ કેટલા છે, ત્રણ. નેક્સ્ટ પ્રશ્ન નંબર છ, ચોકલેટના અઢાર ટુકડાઓ, ટુકડાઓ કેટલા કીધા, અઢાર. અને ત્રણ બાળકો વચ્ચે, કેટલા બાળકો,
ત્રણ બાળકો વચ્ચે વહેંચતા દરેકના ભાગે કેટલા ટુકડા આવે? ટોટલ તમને 18 ટુકડાઓ છે અને ત્રણ બાળકો વચ્ચે વહેંચવાના છે, તો આમાં કંઈ કરવાનું નથી. 18ના છેદમાં કેટલા? 3. તો 3ના ઘડિયામાં 18 ક્યારે આવે? તો કે 6. 3 6 18. 3 6 18. અહીં લખવાનું કે દરેક બાળકને કેટલા ટુકડા મળ્યા? તો કે 6 3 18. 6 ટુકડા મળે. તો કે આ 3 ભાગ, આ 3 ભાગ, આ પહેલું બાળક, આ બીજા બાળકને અને આ ત્રીજા બાળકને